જૈન સંપ્રદાયમાં અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જીવ દયા માટે ઘણી બધી સારી પ્રવૃત્તિઓ થાય છે, કારણ કે એ આપણા પરંપરાગત સંસ્કાર છે. કારણ કે આપણે હિન્દુ ધર્મમાં આપણે સૌ આપણી ભારતીય સંસ્કૃતિમાં એમ માનીએ છીએ કે જીવ પ્રાણી માત્રને આ પૃથ્વી ઉપર જીવવાનો અધિકાર છે, કોઈએ કોઈને મારવાનો અધિકાર નથી. નાનામાં નાનો જીવ હોય, મચ્છર પણ હોય કે માખી પણ હોય, એ ભગવાનની સૃષ્ટિ છે, સૃષ્ટિનો એક ક્રમ છે, અને એને પણ આ પૃથ્વી ઉપર જીવવાનો અધિકાર છે. એ જે ભાવના આપણા મહાન સંતો ઋષિ મુનિઓ પરંપરામાં આપણા હૃદયમાં મૂકેલી છે, પેઢીઓથી ચાલી આવી છે, એ આપણા હૃદયમાં સંસ્કાર રૂપે દ્રઢ થાય છે. અને હમણાં આ વેપાર ધંધો મોટા ચાલ્યા, બાકી જૂના જમાનામાં જૂની પેઢીમાં આપણે બધા ખૂબ જ ઢોર અને પશુઓ ઉપર આધારિત જીવન જીવતા હતા, અને આજે પણ ગ્રામીણ જીવનમાં તો એ છે જ. આ ચોબારી ગામના બધા વડીલો આવ્યા છે, અહીંયા બધા તો અહીંયા રહે છે, અને તમારા ગામમાં મનફરામાં પણ ઘણા રહેતા હશે, બરાબર છે ને વડીલો? મેં વાત કરીએ કે આપણા પશુ ઉપર આધારિત આપણું ઘણું બધું જીવન હોય છે, અને પહાડોમાં જે રહેતા હોય છે ઉત્તર ભારતમાં ને બધી જગ્યાએ પહાડી લોકો, કદાચ ત્યાં બરફ બહુ પડતો હોય, 2-5-10 દિવસ સુધી તો આખું ગામ એ ચારે બાજુ બરફથી ઘેરાઈ જાય, ત્યારે પણ એ લોકોનું જીવન પશુના આધારે જ ચાલે છે. પશુ એ દૂધ એમને મળે અને પશુના આધારે જ એ મૂવમેન્ટ કરી શકે. તો એ પશુઓ છે એના પ્રત્યે હંમેશા આપણે દયા અને પ્રેમ રાખવા, એ આપણને આ પાંજરાપોળનો ઉપદેશ છે. કારણ કે એ લોકોએ આપણી માટે ખૂબ કર્યું છે અને કરે છે, એટલે જ અમે દિલ્હીમાં અક્ષરધામમાં પ્રમુખ સ્વામી મહારાજે આ એમનો પોતાનો વિચાર કે અમે હાથીને બહુ સ્પેશિયલ સ્થાન આપ્યું છે, એ પણ એક પશુ છે. તમારાથી ઘણા બધાએ દિલ્હીમાં અક્ષરધામ જોયું હશે, હાથ ઊંચો કરો જેને દિલ્હીમાં અક્ષરધામ જોયું હોય, બહુધા લોકોએ જોયું છે. તો ત્યાં પરિક્રમામાં એ ગજ પીઠિકા છે, ગજ એટલે હાથી, એ ગજ પીઠિકામાં હાથીની બધી વાર્તાઓ દ્વારા આપણને જીવનમાં સદગુણો મળે છે. આ એટલા માટે આટલું મોટું આંતરરાષ્ટ્રીય અક્ષરધામ, એમાં પ્રમુખ સ્વામી મહારાજે હાથીને આ સ્થાન એટલા માટે આપ્યું કે વર્ષોથી સદીઓથી અને યુગોથી આ હાથીએ માણસની ખૂબ સેવા કરી છે, મંદિરોના બાંધકામમાં પણ ખૂબ સેવા કરી છે. જ્યારે ખાણમાંથી મોટા મોટા પથ્થર નીકળે ત્યારે મોટા રાજાઓ બધા એ મંદિરોના બાંધકામ માટે આ પથ્થર છે એ હાથીના આધારે એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જતા. તો એ મૂંગા પશુ આપણી કરતા ખૂબ શક્તિશાળી છે, છતાં એનામાં વફાદારીનો ગુણ માણસ કરતા વધારે છે. પશુમાં વફાદારીનો ગુણ માણસ કરતા પણ ઘણો મોટો છે. આપણામાં તો સગ્ગો ભય પણ દગો દે, બાપ દીકરા વચ્ચે પણ અણબનાવ થાય, સાસુ વહુ વચ્ચેના પણ પ્રશ્નો થાય, એ તો જોકે યુનિવર્સલ છે, આખા બ્રહ્માંડમાં છે. અને જેટલા ફેમિલી કોર્ટ્સમાં કેસીસ ચાલે છે એમાંથી 65% એના જ ચાલે છે. પણ એ વફાદારીના પ્રશ્નો થાય, પશુમાં કોઈ દિવસ વફાદારીના પ્રશ્ન થાય નહીં. એ જે જીવ દયા જીવ મૈત્રી દિવસ નિમિત્તે આપણે ભેગા થયા છે, અમારા અનાદિ ગુરુ ગુણાત્યાન સ્વામી એક વાત એવી કરી છે, એક સાચી વાત, કે એકવાર એક અશ્વાર ઘોડી ઉપર બેસી અને વોકડું પસાર કરતો હતો. ચોમાસાનો સમય હતો અને ભરપૂર પાણી ચાલતું હતું, તો એ ત્યાં બેસીને વોકડું પસાર કરતો હતો, તેમાં પાણીના જોરને લીધે ઘોડા પરથી પડી ગયો. ત્યારે ઘોડું પાછું આવીને પાછા એ અશ્વારને તાર્યો અને ગળું ભરાવીને પાછું માથે બેસાડ્યો. એવું 4 વખત થયું અને 4 વખત એ ઘોડો પાછો વળીને અશ્વારને પાછો પોતાની પર બેસાડ્યો, પણ તણાવા દીધો નહીં. આટલી બધી આ પશુમાં એ વફાદારી અને સેવાની ભાવના હોય છે. તમને આશ્ચર્ય થશે કે આ બધા જે પરદેશમાં અહીંયા પણ જે બધા અમુક આલ્સેશન ને બધા કૂતરાઓ જે ટ્રેઇન થાય છે, એ લોકોને જે ટ્રેનિંગ મળે છે, ભગવાન એમનામાં એટલી શક્તિ પણ મૂકી. એક સામાન્ય આલ્સેશન કૂતરો હોય એનામાં માણસ કરતા સૂંઘીને પારખવાની શક્તિ 10,000 ગણી છે, 10,000 ટાઈમ્સ.
એટલી બધી તાકાત છે એના. તે સ્નિફર ડોગ તરીકે કેટલું બધું કામ કરે છે, કેટલા બધા મર્ડર કેસ ને બધું સોલ્વ કરી શકે છે. તમે એક એક પશુને લો ને તો એ માણસને ઉપયોગી થયા છે. માણસ જાતની એમણે ખૂબ સેવા કરી છે. રણમાં પણ ઊંટ છે તો રણની માં આજુબાજુના ગામો છે બધા જીવી શકે છે ઊંટના આધારે. એક સામાન્ય ઊંટ હોય ને 40 દિવસ સુધી પાણી વગર રહી શકે. 40 days. કેટલી મોટી આ વાત છે. તો એ પશુઓએ આપણી વર્ષોથી સદીઓથી યુગોથી સેવા કરી છે. આ એક જ વાત મારે સમજાવવાની છે કે આ પશુઓએ વર્ષોથી સદીઓથી અને યુગોથી આપણી માનવ જાતની ખૂબ સેવા કરી છે અને અત્યારે પણ કરે છે. માટે એમના પ્રત્યે આપણે દયા અને પ્રેમ એ હંમેશા રાખવા જોઈએ. અને અમે પણ સૃષ્ટિનું સર્જન જુઓ તો મેન ઇઝ એટ ધ ટોપ ઓફ ધ એનિમલ કિંગડમ. સમગ્ર જે પશુ અથવા તો અસ્તિત્વ છે એમાં મનુષ્ય સૌથી ઉપર છે, કારણ કે એને ભગવાને બુદ્ધિ આપી છે, વિચારવાની શક્તિ આપી છે, માહિતી એકત્રિત કરવાની શક્તિ આપી છે, એ માહિતીને જ્ઞાનમાં પરિવર્તિત કરવાની શક્તિ આપી છે, અને એ જ્ઞાનને શાણપણામાં પણ પરિવર્તિત કરવાની શક્તિ ભગવાને આપી છે. તો એ માહિતી, જ્ઞાન અને શાણપણામાં શું સમજવાનું કે આપણે જ્યારે સર્વોચ્ચ કક્ષાએ બેઠા છે તો આપણી નીચે જે તમામ સૃષ્ટિ છે જીવ પ્રાણી માત્ર એની માટે દયા અને પ્રેમ આપણે રાખવા જ જોઈએ. અને એ છે તો આખી સૃષ્ટિ ચાલે છે. આપણને હજારો પ્રકારના બેક્ટેરિયા દેખાતા નથી પણ એ બેક્ટેરિયા છે ને એ આપણા જીવનનું કારણ છે. ઘણી વખત તો ઘણા બેક્ટેરિયા તો કેટલા નાના છે કે 100ની અણી ઉપર 1 કરોડ સમય જાય. 100 હોય ને એની અણી ઉપર 1 કરોડ બેક્ટેરિયા સમય જાય, એટલા ઝીણા છે. પણ એવા કેટલાય જાતના બેક્ટેરિયા છે કે જેના લીધે આપણું જીવન ચાલે છે. આપણા થૂંકમાં ઘણા બધા પ્રકારના બેક્ટેરિયા છે કે જેને લઈને ગરમ પાણી છે તમે ગરમ પીઓ તો એ માપસરનું થાય, ખાઈ શકીએ એવું આપણને બળે નહીં એવું, અને બહુ ઠંડુ પીઓ પાણી તો પણ એ પાછું થોડુંક આપણને ઉફાળું કરીને અંદર ઉતારે. ઠંડાનું થોડું ગરમ કરે અને ગરમનું થોડું ઠંડુ કરે.